લાલબાગ ખાતે આવેલી પ્રાથમિક સરકારી શાળામાં ભણતા 7 વર્ષના બાળકને પડીકાની લાલચ આપી તેનું અપહરણ કરવાની ઘટના બનતા મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુની કાર્યવાહી હાથ ધરી હતી. લાલબાગ ખાતે આવેલી પ્રાથમિક સરકારી શાળામાં અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે. ભોગ બનનાર 7 વર્ષના બાળકે જણાવ્યું તે પ્રમાણે બે ઇસમો તેનો પીછો કરી અને તેને પડીકા આપવાની લાલચ આપી તેની પાસે બોલાવી રહ્યા હતા, પરંતુ બાળકે તેઓને ના પાડી ત્યાંથી નાસી છૂટ્યો અને તેના દાદીના ઘરે ભાગીને ગયો હતો. બાળકના પિતા દ્વારા પ્રાથમિક શાળા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ શાળાની નિષ્કાળજીના કારણે આવી ઘટના ઘટતી હોય છે. આ મામલો મકરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી. મારા બાળકને એવો બનાવ બનેલો કે મેં જતો કામ પર ગયેલો અને મને કીધું કે પપ્પા મને આવી રીતના થયું છે, બે વ્યક્તિ કોઈ રૂમાલ બાંધેલા હતા અને મને બોલાવતા હતા તો કે અહીંયા તને ખાવા ખવડાવું એવું કહેતા હતા, પણ મારા છોકરાને મેં પહેલેથી કહી દીધેલું કે બેટા કોઈ કશું હાલે તો ખાવા નહીં અને કોઈ કશું બોલાવે તો જવાનું નહીં આપણે, અને તને જે બી હશે આપણે જોઈ લઈશું પણ આપણે કોઈ કશું ખાવાનું નહીં. તો આ છોકરાએ મેં એવું કીધું તો મારી એની દાદીના ઘરે આવ્યો અને ત્યાંથી મારા ભાઈબંધને ફોન કર્યો કે આવી રીતના છે, પપ્પા મને આવી રીતના બે વ્યક્તિ બોલાવતા હતા. તો પછી મને જાણ પડ્યું ને તો પછી મેં સરકારી સ્કૂલમાં ગયો, મેં કીધું મારે પોલીસને જાણ કરવું પડશે. પછી મેં પોલીસને જાણ કર્યું ને આવી રીતના કીધું અને ખબર પડી. તો સ્કૂલના ગેટના પાસે કોઈ સિક્યોરિટી નહીં હોતા તો કે અમારામાં આવું સિક્યોરિટી ના હોય, અમે ખાલી શિક્ષણ આલીએ છીએ એટલું જ છે. મેં પડેકું લેવા ગયેલો ને તો પડેકું લઈને મેં સ્કૂલમાં જ જતેલો હતો, એટલામાં છે ને બે જણ અમે ઊભેલા હતા. કઈ આગળ ઊભેલા હતા? એ લોકો છે ને તે દુકાનની અમે તઈ છે ને તે ઊભેલા હતા. મને એવું કે લાકેલે ખાવાનું આલું તો મેં નહોતું લીધું. પછી તે શું કર્યું? મેં મારા દાદીના ઘરે ગતો રહેલો ભાગીને. ઓળખ્યા હતા એ ભાઈને? ના, મેં સીધો ભાગી જ ગયેલો. શું ઘોડા પર કંઈ બાંધેલું? રૂમાલ બાંધેલા હતા. કેટલા જણ હતા? બે જણ. શું લઈને આવ્યા હતા? એને ચાલતા આવેલા. ભાગીને ક્યાં ગયો? મેં ઘરે ગતો રહેલો પ્રતાપના ઘરે. કઈ સ્કૂલમાં ભણેલો? સાંઈ બાબા પ્રાથમિક શાળા.